यूपी विधानसभा चूंटणी पहला सपा नेता अखिलेश यादवे जाति गणतरी पर आप्यु मोटू निवेदन, कहू के सरकार आवतानी साथे 3 महीनामां जाति गणतरी करशे। सीएम योगी पर निशान ताकता अखिलेश यादवे कहू के दिल्लीना लोको तेमने गोरखपुरमां विदाय आपी चूक्या छे, तेओ मात्र तोड़वानी राजनीति करी छे, अमे सकारात्मक अने विकासनी राजनीति करीशुं। कांग्रेसे सदर विधानसभा उपर उन्नाव दुष्कर्म केसनी पीड़िताना माता आशा सिंहने उम्मीदवार बनाव्या। कुलदीप सेंगरनी दीकरी ऐश्वर्याए प्रियंका गांधीए वीडियो संदेश मोकल्यो छे, कहू के छोकरी छू, सत्य सौना सामे लावा माटे हूँ पण लड़ी शकू छू। प्रियंका गांधीनुं आ पगलू राजकीय दृष्टिकोणथी साचू होई शके, परंतु नैतिकतानो धर्म तेमने कदी माफ नहीं करे। हूँ आजे पण कहूँ छू कि मारा पिता विरुद्ध एक पण पुरावो छे तो मारा आखा परिवारने फांसीनी सजा संभळावी देवामां आवे। માનિકપુર બેઠક પરથી ટિકિટ ન મળવાને કારણે નારાજ થયેલા સંપત પાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। ગુલાબી ગેંગના કમાન્ડર સંપત 2012 અને 2017માં આ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે। સંપતને આ ચૂંટણીમાં ટિકિટ મળશે તેવો સંપૂર્ણ વિશ્વાસ હતો, પરંતુ પાર્ટીએ રંજના પર જ વિશ્વાસ મૂક્યો છે। તેમણે કહ્યું કે તેઓ સોનિયા અને રાહુલ ગાંધીને મળીને પોતાની વાત રજૂ કરશે। रिपब्लिक डे निमित्ते परेड में आ वक्ते पश्चिम बंगाल की झलक नहीं जोवा मळे तेवुं लागी रह्युं छे। टेब्लो सामेल करवानी थीम पर फरी सीएम ममता अने केन्द्र सरकार आमने सामने छे। टेब्लोनी थीम पर बन्ने पक्षे मतभेद सर्जाया। ममता बेनर्जी नेताजी सुभाष चंद्र बोसनी 125मी जन्म जयंती होवाथी तेमना पर फोकस करतो टेब्लो सामेल करवा मांगे छे। બિહારના સીએમ નીતિશ કુમારના ગૃહ જિલ્લા નાલંદામાં ઝેરી દારૂને કારણે અત્યાર સુધીમાં 11 લોકોના મૃત્યુ થયા છે। નીતિશ કુમારના દારૂબંધી કાયદા પર ઉઠ્યા સવાલ, ભાજપ નેતા ડોક્ટર સંજય જયસ્વાલે કહ્યું કે શું રાજ્ય સરકાર 11 લોકોના પરિવારને દારૂબંધીના કાયદા હેઠળ જેલમાં મોકલશે? બીજી તરફ આરજેડી પણ મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર કરી રહ્યા છે પ્રહાર। દેશના ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરને કોરોના વાયરસ અને ન્યુમોનિયા બંને થયો છે। ડોક્ટરો કહી રહ્યા છે કે તેમને હજુ આઈસીયુમાં જ રાખવામાં આવશે। લતા મંગેશકર છેલ્લા 7 દિવસથી બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે। પુણેમાં એક મહિલા મુસાફરે બસમાં સવાર તમામ લોકોના જીવ બચાવ્યા। ચાલુ બસે ડ્રાઈવરને આંચકી આવતા તે સીટ પરથી નીચે ઢળી પડ્યો, બસનું સંતુલન પણ ખોરાઈ ગયું। જોકે બસમાં સવાર મહિલાએ તુરંત ડ્રાઈવર સીટમાં બેસીને બસને ચલાવી હતી અને અકસ્માત થતાં અટકાવ્યો હતો। હૈદરાબાદના સિકંદરાબાદમાં સ્થિત 144 વર્ષ જૂની સિકંદરાબાદ ક્લબમાં ભીષણ આગ લાગી ગઈ। ક્લબમાં આગ લાગતા બધું જ બળીને ખાક થઈ ગયું। આ ક્લબમાં શહેરના ઉચ્ચ અધિકારીઓ અને મોટા બિઝનેસમેન જ આવતા હતા, સામાન્ય લોકોને આ ક્લબમાં એન્ટ્રી નહોતી અપાતી। ભારતીય હવામાન વિભાગે કહ્યું કે આગામી 2 દિવસમાં પંજાબ, હરિયાણા અને દિલ્હી સહિતના રાજ્યોમાં તીવ્ર ઠંડી પડશે। રાજસ્થાન અને પૂર્વ ઉત્તર પ્રદેશના અલગ અલગ ભાગોમાં ખૂબ ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે। હવામાન વિભાગ અનુસાર તેલંગાણા અને દરિયાકાંઠા આંધ્રપ્રદેશમાં વરસાદથી વીજળી પડવાની પણ શક્યતા છે।